નમસ્કાર, વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા સેક્સ એજ્યુકેશન કે યોગ, જે ચર્ચા જગાવી છે ડોક્ટર હર્ષવર્ધન કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કે પાઠશાળાઓમાં સેક્સ એજ્યુકેશન આપવાની જરૂર નથી, યોગનું શિક્ષણ આપવું જોઈએ, ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આપવું જોઈએ, બ્રહ્મચર્યના પાઠ શીખવા જોઈએ. પરંતુ જ્યારે વિવાદ થયો ત્યારે તેમણે ફરી વખત 360 ડિગ્રી યુટર્ન અરવિંદ કેજરીવાલની સ્ટાઇલથી માર્યો અને પોતે સ્વીકાર્યું કે આપણે ક્યાંક સેક્સ એજ્યુકેશનનો વિરોધ નથી કરતા, મીડિયાએ આ વાતને ઉપજાવી ચગાવીને એને ટ્વિસ્ટ કરી છે. મીડિયા ફરતું ફરતું કઠોળો રાખે છે, આરોપીની જેમ એને ગમે ત્યારે મૂકી દેવાય છે. અને મીડિયાને જ્યારે રાજકારણની આ સ્ટાઇલ હોય છે કે પોતે ક્યાંક ખોટા પડે છે ત્યારે મીડિયાને દોષી ઠરાવીને પોતે સહજ રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોય છે. આ પ્રયાસોને મીડિયાના આશીર્વાદ, પરંતુ સાચી વાત સત્ય એ છે કે તમે જે બોલો છો એ વાતને વળગી દેવું જોઈએ. કારણ કે આપણે એક ડોક્ટર, એક હેલ્થ મિનિસ્ટર છે, ત્યારે લોકોની અપેક્ષા છે કે ચિકિત્સા સેવા બ્રિટનની જેમ આપણે અહીં લાગુ પાડવા માંગીએ છીએ કે અમેરિકાની જેમ વીમા આધારિત ખાનગી. આ કન્સ્ટ્રક્ટિવ વાત કરવાના બદલે આવા વિવાદો છે, કદાચ મીડિયામાં છવાયેલા રહી શકાય, લોકોનું ધ્યાન ખેંચી શકાય, પરંતુ તેનાથી લાભ એટલા થતા નથી. આપણે જયારે વાત કરીએ છીએ યોગની ત્યારે યોગ ગુરુમાં આસારામ નારાયણ સ્વામી અને નિત્યાનંદનો પણ દાખલાઓ જોયા કે જે લોકો કેવા કેવા સ્કેન્ડલોમાં ફસાયેલા નીકળ્યા અને તેમની સામે કેવા આક્ષેપો છે. વાત આગળ કરીશું જાણીતા મહિલા આગેવાન અમદાવાદ સેના અને પોતે એક સ્વતંત્ર વિચારો ધરાવતા, પોતાના આગવા વિચારો ધરાવવા માટે જાણીતા છે એવા રુજાન ખંભાતાજી આપણી સાથે જોડાઈ ગયા છે. રુજાનજી, એક બાજુ આપણે અશ્લીલ વિજ્ઞાપનો અટકાવી શકતા નથી, ટાયાની જાહેર ખબરમાં પણ એક સુંદર છોકરીનો ફોટોગ્રાફ મૂકીને આપણે લોકોને આકર્ષવાનો પ્રયાસ કરીએ છીએ, એક બાજુ આપણી કેન્દ્ર સરકાર પોતે ચેનલોમાં લેટ નાઇટ ફિલ્મો, એડલ્ટ ફિલ્મો ચલાવવા માટેની ગ્રીન સિગ્નલ આપવાની વાતો કરતી હોય, અને બીજી બાજુ સેક્સ એજ્યુકેશનનો વિરોધ થતો હોય. ક્યાંક આપણે દંભી છીએ, ક્યાંક આપણે પોતાની અસલિયત એટલે આપણો ચહેરો છુપાવીએ છીએ, આપણે જે છીએ એવું દેખાવાના બદલે આપણે કંઈક જુદા દેખાવાની કોશિશ કરીએ છીએ. વાત સાચી? 100%. આ પેલું જેમ આપણે ડર્ટી પિક્ચર જોયું હતું અને જેમાં જે બતાવવામાં આવ્યું હતું જે એક સત્ય છે અને જે આપણે છુપાવવા માંગીએ છીએ, યુ આર 100% રાઈટ. હવે જે આપણે જે મિસ્ટર હર્ષવર્ધને કહ્યું, અને સૌથી પહેલા તો આઈ વુડ લાઈક ટુ, એટલે ઓબ્વિયસલી બધા એનો પ્રયત્ન એ કર્યો છે કે આપણે યોગા અને સેક્સ એડ્યુકેશનને કોઈ દિવસ મિક્સ ના કરી શકીએ. કારણ કે યોગા એક અલગ ચીજ છે જેનાથી અમે, આઈ એમ ઓલસો ફર્મ બિલીવર ઓફ યોગા, જેનાથી તમને ફિઝિકલી અને મેન્ટલી બંને સ્ટ્રેન્થ મળે છે, તમારું ફોકસ વધે છે, એન્ડ દેર આર લોટ ઓફ બેનિફિટ્સ અબાઉટ ઇટ. સેક્સ એડ્યુકેશન એક બીજા બેનિફિટ છે જે વિલ ડિસ્કસ ઇટ અને જે પહેલા બી ડિસ્કસ થયા છે. પણ જે અત્યારે જે આપણે જે ડ્યુઅલ પર્સનાલિટી અને જે ડ્યુઅલ ચીજોની વાતો કરીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે જાણવા માટે. કારણ કે આપણે એક બાજુ તો વી કોલ અવરસેલ્સ અ મેચ્યોર્ડ સોસાયટી, અને અગર આપણે એક મેચ્યોર્ડ સોસાયટી છીએ તો આપણથી આ વાત ના થાય. પણ થયું છે શું કે એઝ ઇન્ડિયા ઇઝ અ વાસ્ટ કન્ટ્રી એન્ડ દેર આર વેરીડ પીપલ, આ જેને કહે છે ને ડાયવર્સિટીમાં યુનિટી ને બધું, એટલે એ આપણે બેલેન્સ કરવું પડશે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે કંઈક અમેરિકા જેવું અમેરિકનાઇઝેશન નથી કરી શકતા, કારણ કે આપણે આપણે જે અગર ડાયવર્સિટીના લીધે, એટલે એ જે બેલેન્સ કરવાનું છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર રાતે, અગર જે રાતે લેટ નાઇટ એડલ્ટ ફિલ્મ બતાવવામાં કોઈ ખોટું નથી, દિવસમાં યોગા આપણે સ્કૂલમાં, કારણ કે મેં યોગા શીખ્યા છે અને આઈ નો ધ બેનિફિટ્સ ઓફ યોગા, કેટલો ફાયદો છે ફિઝિકલી અને મેન્ટલી બંને. અને અગર આપણે હવે સેક્સ એડ્યુકેશનની વાત કરીએ, અનફોર્ચ્યુનેટલી અમારા ટાઈમે એટલું સેક્સ એડ્યુકેશન માટે આટલું જે અત્યારે છે, જે સાહેબ કોઈ એક્સલન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે બહુ સારું મેં સાંભળ્યું, મને બહુ ગમ્યું, એટલે એ અનફોર્ચ્યુનેટ નથી. એટલે અગર મિસ્ટર હર્ષવર્ધન વી એક્સપેક્ટ, કારણ કે અત્યારે આપણે જે વાત કરીએ છીએ, વોટ વી આર એક્સપેક્ટિંગ કે વી એક્સપેક્ટ ધીસ ગવર્મેન્ટ ટુ ડુ સમથિંગ આઉટ ઓફ ધ બોક્સ, ટુ થિંક સમથિંગ આઉટ ઓફ બોક્સ ઇન અ પ્રોગ્રેસિવ મેનર, નોટ ઇન અ રિગ્રેસિવ મેનર. એટલે અત્યારે જે એમનું જે સ્ટેટમેન્ટ હતું મને બહુ જ, આઈ મીન મને આઘાત લાગો, કારણ કે આઈ થોટ હિમ ઇઝ અ વેરી નોલેજેબલ પર્સન અને વેરી એડ્યુકેટેડ, પણ એમનાથી આ સ્ટેટમેન્ટ મને આઘાત લાગો. પણ ધ ક્રક્સ ઓફ ધ મેટર ઇઝ કે લેટ અસ એઝ ડોક્ટર પ્રીવિયસ ટોલ્ડ કે લેટ અસ નોટ કોલ ઇટ સેક્સ એડ્યુકેશન, લેટ અસ કોલ ઇટ એક્સલન્ટ પ્રોગ્રામ. જી, આપણે પશ્ચિમી સંસ્કૃતિનું ક્યાંક અનુકરણ કરવા માટે જઈ રહ્યા છીએ એવો એક આક્ષેપ જ્યારે આવી દલીલો થયા છે ત્યારે એવું બોલનારો એક વર્ગ છે. અને સામાન્ય રીતે દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે અને અભિપ્રાયને સાંભળવાની પેશન્સ પણ આપણામાં હોવી જોઈએ. સાચો ખોટો એ પછી જ નક્કી થતું હોય છે. એક અભિપ્રાય એવો છે કે જે સમાજ, ભારતીય સંસ્કૃતિ જે છે અને વિદેશી સંસ્કૃતિ, બે વચ્ચે ઘણો બધો તફાવત છે. પહેલી વાત આ છે. બીજી વાત એ છે કે આપણા ત્યાં એવી વિવિધતા પડેલી છે, એટલી બધી કોમ્યુનિટી છે, એવી પણ કોમ્યુનિટી છે કે જેની સ્ત્રીઓ આજે પણ ઘૂંઘટમાંથી પોતાનો ચહેરો બહાર કાઢતી નથી.
આજે એવી કોમ્યુનિટી છે અને ખાસ કરીને દરબારોમાં ક્ષત્રિયોમાં આપણે જોતા હોઈએ છીએ, કેટલી અમર્યાદા ખાતી હોય છે. નાનામાં નાની બેબી હોય, બાળકી હોય, એને પણ એનું નામ જો કોમલ હોય તો કોમલ બાર નામ થી બોલાવવામાં આવે છે, ખૂબ ઇજ્જતથી બોલાવવામાં આવે છે. નાનપણથી સંસ્કારો આપવામાં આવે છે કે સ્ત્રીને તમે ઇજ્જત આપો, તમે એને માન આપો. આ ક્ષત્રિયોમાં જોવા મળે છે. કોઈ પુરુષો બહાર કોઈ મહેમાનો આવ્યા હોય તો એ આ કોમ્યુનિટીની સ્ત્રીઓ તેઓ ડ્રોઈંગ રૂમમાં આવીને ચા પણ આપતી નથી. આ પ્રકારની જ્યારે એક પ્રકારનો એક આપણું કલ્ચર છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ખૂબ કપરું પડી જાય. આ પ્રકારનું સંસ્કૃતિ આપણે સ્વીકાર્ય જટલ લોક એટલે સર્વ સામાન્ય સમાજમાં સ્વીકૃતિ ન મળે આવું બની શકે. સૌથી પહેલા તો આઈ વુડ લાઈક ટુ ડિફર યર, કારણ કે જે તમે સંસ્કૃતિની વાત કરો છો, જેટલું મને જ્ઞાન છે અને જે સત્ય છે કે આપણે એ વખતે બી જે ખજુરાહોમાં તમે જે બધા પેઇન્ટિંગ્સ મૂર્તિઓ બધી જોઈ હતી, એ પેઇન્ટિંગ્સ ની મૂર્તિઓ એટલે જ બનાવી હતી એક એક જ્ઞાન આપવા, એક નોલેજ આપવા. એટલે આપણે એ જ સંસ્કૃતિ લઈને આજે આગળ ચાલવાની અગર વાત કરું તો એ પોઈન્ટ છે. બીજું કે તમે જે વેસ્ટર્નાઇઝેશનની વાત કરી કે આપણે વેસ્ટર્નાઇઝેશન એવું કંઈક સમજે કે વેસ્ટર્નાઇઝેશન એ મોડર્ન ઇઝ ઇક્વલ ટુ મોડર્નાઇઝેશન, મોડર્નાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ સેક્સ. આ એ આપણું આપણા ખોટો માઇન્ડસેટ છે. આઈ ડોન્ટ નો હાઉ ડીડ વી કમ ઇન ટુ ધીસ માઇન્ડસેટ. એટલે અત્યારે જે આ બધા આપણે ડિસ્કસ કરીએ છીએ એ સામે એક બાજુ ખજુરાવ, એક બાજુ આ મોડર્નાઇઝેશન વેસ્ટર્નાઇઝેશન, એક બાજુ હવે આપણી જે આપણી જે બીજી સંસ્કૃતિ કહે છે કે જે બહેનો બહાર નથી આવતી, ઘૂંઘટ રાખે છે, એ ત્રણેને આપણે બેલેન્સ કરવાની છે. અને એ જ્યારે ત્રણેને બેલેન્સ કરશું, કારણ કે આઈ સેડ ડાયવર્સ કન્ટ્રી, એટલે તો આપણે આનું જે રિયલ આપણે જે જે જગ્યાએ છે, જેને કે લેટ સે અત્યારે તમે એક બીજો સારો એક્ઝામ્પલ આપ્યો હતો કે સોલામાં એક ભાઈએ રેપ કર્યો, એક નાબાલિકે રેપ કર્યો, એક નાબાલિકને, એક આઈ થિંક સગીરે. તો હવે એમાં શું આવ્યું બહાર કે એને પેલા એ પેલી પોર્નો જોઈ હતી ને એને ઉત્તેજના થઈ ગયું. આ એક બહુ જ નેગેટિવ ચીજ છે ને આ જોઈને બીજા લોકો શીખે છે આવું માટે. એટલે અને હું એ બી નથી કહેવા માંગતી કે અગર આ ભાઈને સેક્સ એડ્યુકેશન અપાયું તે ના કરત, એ બી હું નથી કહેવા માંગતી, કારણ કે દેટ ઇઝ અ લિટલ બિટ ઓફ અ ડિફરન્ટ સ્ટોરી, વી કાન્ટ કમ્પેર ઇટ. કારણ કે કદાચ સેક્સ એડ્યુકેશન આપતી હતી તો બી આ કદાચ આ ભાઈ આ કરત, કારણ કે એની એની મનોવૃત્તિ હતી. એટલે અલ્ટિમેટલી આ ચીજ રોકવા માટે, એટલે તમે જે પહેલા ક્વેશ્ચન પૂછ્યો કે અગર સેક્સ એડ્યુકેશનથી રેપ બંધ થઈ જશે તો ના, દેટ ઇઝ નોટ નો 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 combination about that. What we are trying to say here, કે અગર તમે sex education આપો છો અગર સ્ત્રી ને પુરુષ બંનેને, અને એમાં મારું હજી કેવું છે કે આપણે એમાં એવું કઈ નથી શીખવાડવું કે એનાથી કઈ બહેનોની રિસ્પેક્ટ વધી જવાની છે. આપણે sex education ની excellent program થી એ લોકોને પોતાના સેલ્ફ ને કેવી રીતે બચાવાય, યા એ લોકોના જે મનમાં બધા ખ્યાલો આવે છે એ કેવી રીતે કંટ્રોલ થાય, યા એનું 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 રીઝન શું છે અને એનું સોલ્યુશન શું છે, આપણે એ શીખવાડવું છે. અલ્ટિમેટલી મારા ખ્યાલે sex education નો મિનિંગ એ છે. બાકી જે ટુ સ્ટોપ રેપ્સ યા ફોર ધ રિસ્પેક્ટ, એ તો એક મનોવ્યક્તિ છે જે આખી સોસાયટીએ સાથે મળીને, કમ્યુનિટીએ સાથે મળીને એ હેન્ડલ કરવાની. આપણે એક મહિલા છે એટલે મહિલાઓના કારણે એક સવાલ અવશ્ય પૂછવાની ઈચ્છા થશે. આપણે વાત કરીએ અજંતા ઇલોરાની, એવા પણ મંદિરો ગુજરાતમાં છે કે જેના ઉપર મૂર્તિઓ જે કંડારવામાં આવી છે એમાં સેક્સ એજ્યુકેશનની વાત કરી છે ને ના નથી. અને આ બહુ છે કે વાત્સ્યાયન મુનિએ કામસૂત્રની રચના કરી, કામસૂત્ર પર મૂક્યું, પરંતુ માણસ વ્યક્તિ અલગ એકલો હોય ત્યારે એનું વ્યક્તિત્વ અલગ હોય છે, જાહેરમાં એનું વ્યક્તિત્વ અલગ પ્રકારનું હોય છે. કોઈ ક્લિપિંગ્સ જોતો હોય માણસ ત્યારે એકલો જોતો હોય છે, અને એમ કહે છે કે માણસની અસલી પહેચાન જ્યારે ભૂખ્યો થયો અને થાળી જમવા માટે બેસે ત્યારે એ જમતો હોય ત્યારે, અને જ્યારે એ સેક્સ માનતો હોય ત્યારે ત્યારે એની અસલિયત બહાર આવતી હોય છે. અમેરિકાની મુલાકાત દરમિયાન એક એનજીઓ સાથે સંકળાયેલી એક યુવતી દિવસો સુધી અમારી સાથે ફરે છે અને અમેરિકન સંસ્કૃતિના અમને અને અમને અમારી સાથે ચર્ચાઓ કરે છે. એનજીઓ દ્વારા જે કંઈ પ્રવૃત્તિ ચાલે છે એની વાતો કરે છે. છેલ્લા દિવસે છૂટા પડતી વખતે એ ઇન્વિટેશન આપે છે કે હું સ્ટ્રીટ ડાન્સ ક્લબમાં કામ કરું છું અને આજે મારો સ્ટ્રીટ ડાન્સ તમે જોવા માટે આવજો, આ મારું વિઝિટિંગ કાર્ડ છે. આ આ એટલી બધી પવિત્રતા એની વાતમાં હતી અને એટલી બધી ઇનોસન્ટ હતી. એ એક લેવલ ઉપર આપણે લોકો કેટલા, આપણા સમાજના ઘણા લોકો છે નહીં પહોંચી શકે, કારણ કે આપણે દંભમાંથી એ પડદો ચીરીને આપણે બહાર આવવાની ક્યારે હિંમત કરી નથી, હિંમત કરી શકીશું કેમ, એક પ્રશ્નાર્થ છે. હવે આપ મહિલા છો ત્યારે એક સવાલ પૂછીશ આપને. સમયની મર્યાદાના કારણે આપણને પાસેથી બહુ સચોટ જોઈએ છે જવાબ બહુ ટૂંકામાં, કે સેક્સ એજ્યુકેશનના અભાવે એટલે જાતીય શિક્ષણને લગતી માહિતીના અભાવે આપણા ત્યાં જે લગ્ન જીવન ખંડિત થાય છે એમાં સૌથી વધુ ખંડિત થવાનું કારણ કદાચ આ જાતીય શિક્ષણનો અભાવ હોય, જેના કારણે જે કપોળ કલ્પિત માન્યતાઓમાં આપણે ગુમરાહ થતા. બીજા ઘણા બધા કારણો છે પણ આમાંનું આ એક કારણ છે એવું માનવામાં આવે છે. એ વાત સાચી? આઈ વુડ અગ્રી વિથ યુ. પણ એ પહેલા પહેલું તમે જે એક્ઝામ્પલ આપ્યો મને બહુ ગમ્યો,
એની સાથે મને કોરિલેટ સની લિયોનનો એક્ઝામ્પલ કરવો છે કે જે સની લિયોન ત્યાંથી આવી છે પણ આપણે એને બીજી જનરેશન દ્રષ્ટિએ જોઈએ છે ને એનું જે આપણું માઇન્ડસેટ હોય કે આપણા ફિલ્મ પ્રોડ્યુસરનું માઇન્ડસેટ આપણે એ જ રીતે મૂકીએ છીએ. એટલે આઈ જસ્ટ વોન્ટેડ ટુ કોરિલેટ ધેટ કે બીકોઝ આઈ સેડ કે આપણે મેચ્યોર છીએ પણ આ મેચ્યોરિટી આપણામાં નથી સ્ટ્રીપ ક્લબ જેવી. કમિંગ બેક ટુ યોર તમારો પોઈન્ટ કે જે તમે કહ્યું આઈ ટોટલી અગ્રી વિથ યુ, તમે સાચા છો એ પોઈન્ટ પર. પણ અગેન આઈ રિપીટ કે તમે સેક્સ એડ્યુકેશનને કઈ રીતે ડિફાઇન કરો છો? આપણે કે જ્યારે એડ્યુકેશન આપી છે ત્યારે કે પોર્નોગ્રાફી અને એન્ટરટેનમેન્ટની વાતો નથી કરવાની. આપણે લાભ ગેરલાભ અને વી હેવ ટુ લુક એટ ઇટ ફ્રોમ યોર ઓર્ગન, ફ્રોમ યોર બાયોલોજીકલ, ફ્રોમ ધ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યુ એન્ડ નોટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યુ ઓફ એન્ટરટેનમેન્ટ એન્ડ પોર્નોગ્રાફી. સેક્સ એ મન સાથે સંકળાયેલી વાત છે, વાત સાચી, બિલકુલ સાચી. સૌથી પહેલા એની પ્રક્રિયા કે મગજમાંથી શરૂ થાય છે. મગજમાંથી કરતા વોટ આઈ અન્ડરસ્ટેન્ડ કે જે તમે બધી પેલી પિક્ચરો જુઓ છો યા જે બધી એક્શન જુઓ છો, લેટ અસ ફેસ ઇટ ઓનેસ્ટલી, સાયકોલોજીકલ રિસર્ચ આવી છે કે અત્યારે તમે બહુ બરોબર શાંતિથી બેઠા છે, આપણા મનમાં એવું કશું જ નથી, પણ હવે સામે પેલી પિક્ચરો ચાલુ થશે એટલે આપણે બાયોલોજીકલી આપણા જે પેલા એન્ઝાઇમ્સ છે, જે કેમિકલ રિએક્શન છે એ આપણને અલગ ચાલુ થશે ને એ આપણને ઉત્તેજિત કરશે બીજી એક્ટિવિટીઓ કરવા માટે. કોઈ ક્લિપિંગ્સનો જમાનો નહોતો, આવી કોઈ કોઈ સોશિયલ મીડિયા નહોતું, કોઈ નેટ કનેક્શન નહોતું, ત્યારે પણ આવી ઘટનાઓ બનેલી છે, બનતી રહી છે. એટલે માત્ર ક્લિપિંગ જોવાના કારણે થાય છે એવું નહીં, પરંતુ પુરાણોમાં આપણે જોઈએ છે કે કોણ કોની પત્નીને ઉઠાવી જાય છે એ પણ દાખલો આપણી સામે મોજુદ છે. સવાલ એટલે જ મેં તમને જે કર્યો ને કે મન સાથે સીધી સંકળાયેલી બાબત છે, આપણે આપણી જાતને ક્યાંક કેળવતા શીખવું જોઈએ. અહીં ચર્ચાનું સમાપન આપણે હું બોલવાનો છેલ્લો તક આપું છું કેમ કે સમય ની મર્યાદા. મન તો 100% ઇન્વોલ્વ છે, એમાં ના નથી પાડતી. તમે જૂના પોઈન્ટો કહો એ બી સાચી વાત છે, પણ સાથે સાથે જે એક્સટર્નલ ફેક્ટર્સ હોય, જેને કે દારૂ ઇઝ વન ઓફ ધ એક્સટર્નલ ફેક્ટર જે માણસને ઉત્તેજિત કરે છે આ બધી એક્ટિવિટીઓ કરવા માટે, એટલે એક્સટર્નલ ફેક્ટર્સ ઓલસો પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ટુ ફોર ધીસ એક્ટિવિટી. થેન્ક યુ રુજાનજી, ખૂબ રસપ્રદ રહી આ ચર્ચા કે સેક્સ એજ્યુકેશન કે યોગ. સેક્સ એજ્યુકેશન એટલે અસ્પૃશ્ય શબ્દ છે. આવો જે ભાવ છે, ડોક્ટર મુરગેશ વૈષ્ણવે પણ જે વાત કરી હતી કે એવા એમાંથી એ માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂર છે. તમને જાતીય શિક્ષણ આપવાથી તમને કમસે કમ તમે તમારી જાતને સમજો અને તમે કોઈ બધીથી તમે બચાવી શકો છો. આ વાત કરી જે વાત રુજાનજીએ પણ કરી કે ઘણા બધા લગ્ન જીવન પડી ભાગે છે માત્ર સાચું જાતીય શિક્ષણ નહીં હોવાના કારણે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ તે આજની વાત ઝીરો ઓવરમાં. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો, ત્યાં સુધી રજા.